હેલો એવરીવન, આજે આપણે એવા પ્રકરણની વાત કરવાના છીએ કે જે ભણવાની અંદર પણ ખૂબ જ મજા આવે એવું છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે એવું પ્રકરણની વાત કરીશું. તો આજે પ્રકરણ નંબર 10, વિજ્ઞાનની અંદર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો આપણે વાત કરીએ, પહેલો શબ્દ છે પ્રકાશનું પરાવર્તન. હવે આપણે દિવસનો ઘણો સમય એ અરીસામાં દેખવા પાછળ બરબાદ કરીએ છીએ અને પાછા ઊભા ઊભા એવું વિચારીએ કે ભગવાને જો આ 2% એટલે કે આ જો નાક થોડું સીધું આપી દીધું હોત, અથવા જે આ જે કાન છે અથવા બાલ છે થોડા મોટા આપી દીધા હોત, આવું બધું વિચારતા હોઈએ છીએ આપણે અરીસાના સામે ઊભા ઊભા. પણ કદી એવું વિચાર્યું કે આપણે અંદર કઈ રીતના દેખાય છે, એના પાછળનું રીઝન શું છે? તો ડોન્ટ વરી મિત્રો, આજે આપણે પ્રકાશના પરાવર્તન વિશે વાત કરીએ. તો અહીંયા આપણને એક ચિત્ર દેખાય છે કે એક વ્યક્તિ ઊભો છે અને એના જેવોને જેવો અરીસાના અંદર એક બીજો વ્યક્તિ એનું પ્રતિબિંબ દેખાય છે. તો એ પ્રતિબિંબ દેખાવા પાછળનું કારણ શું છે, એના અંદર કયા નિયમો લાગુ પડે છે, તો એના વિશેની વાત આજે આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના અંદર વાત કરીશું. તો આપણે જોઈશું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એ અંદરની બાજુ કોઈ પણ અરીસાની અંદર દેખે છે, ત્યારે એ વ્યક્તિ એ અરીસાથી જેટલા અંતરે દૂર ઊભો હશે, એટલે કે કોઈ પણ આ અરીસો છે, આ શું છે, એક અરીસો છે, અરીસો સમતલ છે. પાછો અહીંયા અરીસુર કેવો છે, સમતલ, જે આપણે ઘરની અંદર મોસ્ટલી આપણા જોવા માટે વાપરીએ છીએ એ સમતલ અરીસો હોય છે. હવે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ અહીંયા ઊભો છે, હવે એ જેટલો અરીસાથી દૂર ઊભો છે એટલું જ એનું પ્રતિબિંબ એ બીજી બાજુ અરીસાની બીજી બાજુ પડતું હશે. સમજણ પડી ને? એટલે કે અહીંયાથી એ 2 મીટર દૂર ઊભો છે, અરીસાથી એ શું 2 મીટર દૂર ઊભો છે, તો પ્રતિબિંબ પણ એ અરીસાથી કેટલું હશે, 2 મીટર. એટલે કે આ વ્યક્તિ અને આ એનું છે પ્રતિબિંબ. અને વ્યક્તિ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર પૂછે તો એ સરવાળો થઈ જાય, કારણ કે આટલાથી આટલું અને પછી અહીંયાથી અહીંયા, એટલે 2 અને 2 4 મીટર થઈ જશે. તો આ શું છે કે જેટલા તમે અરીસાથી દૂર ઊભા છો એટલું જ તમારું પ્રતિબિંબ દૂર હશે. હવે આના અંદર બહુ જ ઉપયોગી જે શબ્દો વપરાશે એ શબ્દો શું છે એ તમારે સમજવા બહુ જ જરૂરી છે. તો એના વિશેની વાત કરીશું તો એક શબ્દ હશે આભાસી. શું? એક શબ્દ હશે આભાસી અને એક શબ્દ હશે વાસ્તવિક. હવે આ બંને શબ્દો સમજવા પણ જરૂરી છે, કારણ કે હવે વિજ્ઞાનની ભાષામાં બોલાતું હોય છે કે વાસ્તવિક પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબ એટલે એ જે વસ્તુ છે એનું, એના જેવું જ પ્રતિબિંબ એ બીજી સાઈડ પડે. હવે પ્રતિબિંબના સાથે આ બંને શબ્દ જોડાયેલા હોય, એટલે કે આભાસી શબ્દ એટલે કે આભાસી પ્રતિબિંબ પડે છે. તો તમારે સમજી જવાનું કે આભાસી પ્રતિબિંબ એ કોને કહેવાય, પછી એમ કહેવાય કે વાસ્તવિક પ્રતિબિંબ, તો વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય એ પણ સમજવું જરૂરી છે. તો આભાસી પ્રતિબિંબ એટલે એવું પ્રતિબિંબ કે જે અરીસાની અંદરની બાજુ હોય, એટલે કે તમે અરીસાની અંદર જોઈ શકો, એને કેવું પ્રતિબિંબ કહેવાય, આભાસી. એટલે કે અહીંયા જો આ વ્યક્તિનું પ્રતિબિંબ અરીસાની અંદર પડે છે તો એને કેવું પ્રતિબિંબ કહેવાય, તો આ પ્રતિબિંબ છે એને શું કહેવાય, આભાસી પ્રતિબિંબ. એટલે કે આપણને આભાસ થાય છે, આપણે એને ટચ કરી શકતા નથી, પરંતુ આપણા જેવું જ અંદર છે એ પ્રતિબિંબને શું કહેવાય, આભાસી પ્રતિબિંબ. તો બીજો શબ્દ છે વાસ્તવિક પ્રતિબિંબ, નામ ઉપરથી જ ખબર પડી શકાય. એટલે કે જે પ્રતિબિંબને તમે કાગળ ઉપર ઝીલી શકો, એટલે કે કોઈ પણ પ્રતિબિંબ હોય એને કાગળ ઉપર, એટલે આ તો અંદરની સાઈડ છે ને, પેલાને શું તમે કાગળ ઉપર ઝીલી શકો એવા પ્રતિબિંબને શું કહેવાય, વાસ્તવિક પ્રતિબિંબ. તો આભાસી અને વાસ્તવિકમાં આવે કોઈ ડાઉટ ના રહેવો જોઈએ કે આભાસી એટલે કે જે અરીસાની અંદરની બાજુ એને આભાસી પ્રતિબિંબ કહેવાય, જ્યારે વાસ્તવિક એટલે કે જે પ્રતિબિંબને તમે શું કાગળ ઉપર ઝીલી શકો, એટલે કે અંદરની બાજુ નહીં તમારી બાજુ જેને દેખાય એને શું કહેવાય, તો એ છે વાસ્તવિક પ્રતિબિંબ. તો આ એનું વાસ્તવિક પ્રતિબિંબ થાય. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. તો આ જે વસ્તુ તમને કોઈ પણ વસ્તુ દેખાય છે, અહીંયા કોઈ પણ વસ્તુ મેકેલી હોય, આ તમને માર્કર પેન દેખાય, એ કોઈ પણ પેન ક્યારે દેખાય, તો એના પાછળ પ્રકાશનું પરાવર્તન જવાબદાર છે. એટલે કે અહીંયા કોઈ પણ વસ્તુ રાખેલી હોય, ધારો કે અહીંયા મીણબત્તી છે, હવે આ મીણબત્તી છે એ તમને ક્યારે દેખાય, તો અહીંયા જ્યારે આંખ છે આપણી, એટલે આ વસ્તુ ક્યારે દેખાય કે અહીંયાથી શું થાય, પ્રકાશ આના ઉપર આપાત થાય અને એ પ્રકાશ પરાવર્તન થઈ અને આપણી આંખમાં પડે તો એ વસ્તુ તમને દેખાય. જો અહીંયાથી પ્રકાશ જ તમારે આવતો ના હોય તો આ બંધ થઈ જાય, તો તમને દેખાવાનું બંધ થઈ જાય. તો આના પાછળ પણ નિયમો છે, તો એ નિયમોની વાત કરીએ આપણે. તો એ નિયમો શું છે, તો કે પ્રકાશનું પરાવર્તન થાય છે એના પાછળના નિયમો છે, અને જે ધોરણ 9 ની અંદર તમારે આવતું હતું.
तो धोरण 9 ની અંદર પ્રકાશના પરાવર્તનના નિયમો શું કહેતા કે અહીંયા જે સમતલ અરીસો છે આ શું છે એક કોઈ પણ સમતલ વસ્તુ છે તો હવે જ્યારે અહીંયા આ કિરણ છે શું કહેવાય આપાત કિરણ એ શું થયું સપાટીએ અથડાયું અને ત્યારબાદ એ શું થયું પરાવર્તિત તો એને કહેવાય પરાવર્તિત કિરણ આ સપાટીને દોરેલો શું છે તો કે લંબ હવે પહેલો નિયમ છે કે પરાવર્તનના નિયમો એટલે પરાવર્તન થવા માટે એટલે કોઈ પણ વસ્તુ દેખાવા માટેનો પહેલો નિયમ શું છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય હવે આપાત કિરણ એટલે કે આ જે કિરણ છે એ સપાટીએ દોરેલો લંબ એટલે કે આ લંબ છે આ બેના વચ્ચે જે કોણ બને એને શું કહેવાય તો કે આપાત કોણ ત્યારબાદ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ આ બેના વચ્ચે જે કોણ બને એને શું કહેવાય તો કે પરાવર્તન કોણ તો પહેલો નિયમ શું છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા છે મતલબ કે એનું મૂલ્ય શું હોય સરખા માપનું હોય આ પહેલો નિયમ કહે છે એટલે કે બધે બધા કેવા છે આપાત કોણનું માપ કોણ એટલે કે આય ખૂણો ગણો અને બીજો ખૂણો ગણો આર તો આય અને આર આ બંને કેવા છે સમાન મૂલ્યના હોય બીજી વસ્તુ બીજો નિયમ શું કહે છે કે આપાત કિરણ એટલે કે જે આ આપાત કિરણ છે એ બીજું શું અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એટલે કે આ લંબ આપાત કિરણ લંબ અને પરાવર્તિત કિરણ આ બધે આ બધા છે એ શું છે એક જ સમતલમાં એટલે કે સમતલની એક બાજુ આવેલા છે તો આપણને દેખાય છે કે આપાત કિરણ આ લંબ અને આ શું છે પરાવર્તિત કિરણ આ સમતલની શું એક જ તરફ આવેલા છે તો અહીંયા આ બીજો નિયમ છે તો કોઈ પણ વસ્તુ છે એનું પ્રકાશનું પરાવર્તન થવા માટે આ બંને નિયમો લાગુ પડતા હોય છે હવે તમને ખબર છે કે કોઈ પણ પ્રકાશ છે એ પ્રકાશ હંમેશા શું કરે સીધી લીટીમાં ગતિ કરે શું કોઈ પણ અહીંયા અહીંયાથી પ્રકાશ ફેંકાય છે હવે એ શું કરે છે સીધી લીટીમાં ગતિ કરે છે હવે અહીંયા કોઈ પણ વસ્તુ અડચણ રૂપે મૂકવામાં આવે તો એ પ્રકાશ અહીંયા શું થઈ જાય પથરાઈ જાય અને આગળ જવાનું એ શું કરી દે છે બંધ કરી દે છે તો અહીંયા એ પ્રકાશ એ શું સીધી લીટીમાં ગતિ કરે છે પરંતુ આપણે અહીંયા જોઈશું કે એ અરીસાના અંદર એટલે કે અરીસાના જે વિવિધ પ્રકાર હોય એના અંદર એ પ્રકાશ કઈ રીતના ગતિ કરતો હોય છે ધારો કે અહીંયાથી કોઈ પણ પ્રકાશ જતો હોય છે અને વચ્ચે કોઈ નાની સૂક્ષ્મ વસ્તુ મૂકી દેવા તો એ પ્રકાશ શું થઈ જાય આજુબાજુ વિવર્તન આપણે જે પ્રકિરણમાં જોઈએ એ રીતના એમ શું થઈ જાય વિવર્તન થઈ જાય છે તો પ્રકાશના પરાવર્તનના બે નિયમો આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંને સમાન મૂલ્યના હોય હવે આપાત કોણ કઈ રીતના બને તો આપાત કિરણ સપાટીએ દોરેલો લંબ અને એ બે વચ્ચેના કોણને શું કહેવાય એટલે કે આપાત કિરણ સપાટીએ દોરેલો લંબ એના વચ્ચે આપાત કોણ પછી લંબ અને પરાવર્તિત કિરણ આ બેના વચ્ચે શું થાય પરાવર્તન આ બંને શું છે જો સરખા મૂલ્યના છે પહેલો પછી આપાત કિરણ લંબ અને પરાવર્તિત કિરણ આ બધા સમતલના શું છે એક જ બાજુ છે આ પ્રકાશના પરાવર્તનના નિયમો છે હવે આપણે આનાથી થોડા આગળ વધીએ આ તો શું છે કે જે રિવિઝન એટલે કે નિયમો છે તમારે એ સમજ્યા હવે આપણે કોઈ પણ મિરર હોય કોઈ પણ અરીસાઓ હોય હવે આપણે તો ઘરમાં કયો અરીસો વાપરીએ તો કે સમતલ અરીસો શું જે સીધે સીધો હોય એને સમતલ અરીસો પણ ઘણી વખતે આપણે અરીસાના પ્રકાર જોઈએ છે સમતલ અરીસો ના ધારો કે કોઈ પણ ગાડી હોય તો ગાડીની જે સાઈડ જોવા માટે જે ગ્લાસ વપરાય છે એ કેવા હોય થોડા ઉપસેલા હોય છે પછી તમે કોઈ પણ મોટા મોલમાં ગયા હોય તો મોલના અંદર પાછળની વસ્તુ જોવા માટે મોટા મોટા એ મિરર રાખેલા હોય છે એ મિરરના પણ કાચ કેવા હોય છે મોટા હોય છે પછી કોઈ પણ ગાડી પાર્કિંગમાં લગાવતા હોય તો પાછળની વસ્તુ એ મોટી દેખાય એના માટે પણ મિરર રાખેલા તો આ જે મિરર છે એના વચ્ચેના પ્રકારો પાડેલા છે શું એ જે અરીસાઓ છે ને અરીસાઓના અલગ અલગ પ્રકારો છે તો અહીંયા આપણે આ એક શું છે ગોળીય અરીસો છે એટલે કે આખો એક અરીસો છે હવે એના અંદર આપણે આટલો ભાગ લઈ લઈએ શું કરીએ આ ભાગ લઈ લઈએ એ ભાગને અહીંયા મૂકી દીધો અને આ ભાગ લઈ લઈએ એ ભાગને અહીંયા મૂકી દીધો હવે અહીંયા બહારની સપાટી કેવી છે તો કે બહારની સપાટી એ ચળકાટ વગરની છે શું કે ચળકાટ થતી નહીં અને અંદરની સપાટી
શું અંદરની જે સપાટી છે એ શું છે? તો કે અંદરની આ જે સપાટી એ લીસી છે, ચળકાટવાળી અથવા લીસી. અહીંયા જોઈએ તો અહીંયા શું છે? બહારની સપાટી લીસી છે, ચળકાટવાળી ક્યારની છે? અહીંયા બહાર છે ને, અહીંયા ચળકાટવાળી સપાટી ક્યાં છે? અંદર છે ને અહીંયા. તો જેના અંદર ચળકાટવાળી સપાટી અંદર હોય એને કહેવાય અંતર્ગોળ. અરીસો, મિરર એટલે અરીસો, એને ઇંગ્લિશમાં કહેવાય કોનકેવ મિરર. એટલે કે જેની સપાટી અંદરની, અને શું? અંદરની સપાટી ચળકાટવાળી હોય એને અંતર્ગોળ કહેવાય, અને જેની બહારની સપાટી, શું? બહારની સપાટી એ ચળકાટવાળી હોય એને શું કહેવાય? તો કે બહિર્ગોળ. અરીશું, હવે અરીસો દોરવાનું કહે તો તમને ખબર પડી જવી જોઈએ કે અંતર્ગોળ અરીસો કહે તો તમારે શું કરવાનું? અંદરની સપાટી લીસી બતાવવાની, એટલે કે બહાર આ રીતના દોરે. તમને બહિર્ગોળ અરીસો દોરવાનું કહે તો તમારે શું કરવાનું? બહારની સપાટી લીસી બતાવવાની અને અંદરની સપાટી ચળકાટ વગરની બતાવી દેવાની. તો આ રીતના આપણે દોરવામાં ઉપયોગ કરી શકીએ. જેની અંદરની સપાટી શું? ચળકાટવાળી હોય એને અંતર્ગોળ કહેવાય, અને જેની બહારની સપાટી ચળકાટવાળી હોય એને શું કહેવાય? બહિર્ગોળ. હવે આપણે ચમચી વાત કરીએ તો ચમચીના અંદર એ બંને વસ્તુ જોવા મળે છે. ચમચીનો જે અંદરનો જે ખાડાવાળો ભાગ છે કે જેના વડે આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ, તો એ જે અંદરનો ભાગ છે એ કેવો છે? અંદર ચળકાટવાળો છે. પાછળનો ભાગ તો આપણને દેખાતો જ નથી, પાછળનો કેવો છે? પરાર. તો એ જે આ અહીંયા છે અંદરનો ભાગ, એ અંતર્ગોળનું કામ કરશે. શું? અંતર્ગોળ અરીસાનું. જ્યારે આ શું કરશે? પાછળનો ઉપસેલો ભાગ છે એ શું છે? બહિર્ગોળ અરીસાનું કામ કરશે. તો અરીસાના, ગોળી અરીસાના બે ભાગો વિશે તમારે કોઈ ડાઉટ ના રહેવો જોઈએ. કારણ કે જેની સપાટી અંદરની ચળકાટવાળી હોય અને અંતર્ગોળ કહેવાય, જેની બહારની સપાટી ચળકાટવાળી હોય, ચળકાટવાળી હોય એને શું કહેવાય? બહિર્ગોળ કહેવાય. તો આજના આ જે ભાગ છે એના અંદર અંતર્ગોળને બહિર્ગોળની જે મિરર અરીસો કઈ રીતના દોરાય એ તમને આવડવું જોઈએ, કારણ કે આના અંદર પ્રતિબિંબો પાડવા માટે જરૂર પડશે. હવે આપણે આગળ વધીએ તો આ જે અરીસાઓ છે, અહીંયા જે અરીસો દોરેલો છે કયો છે? તો અહીંયા આપણને દેખાય છે કે અંદરની સપાટી કેવી છે? ચળકાટવાળી. મતલબ કે આ અરીસો એ કેવો છે? અંતર્ગોળ છે. હવે એ તો ખબર પડી ગઈ અંતર્ગોળ અરીસો. હવે આ અરીસો અહીંયા ધારો કે આ ગોળી અરીસો હતો, એના અંદરની સપાટી એટલે કે આ ભાગ આપણે લીધો હતો. હવે અંદર અહીંયા ધ્યાન રાખવાનું છે આના અંદર શું. તો આ ભાગ એ આપણે લીધો. હવે અંદરની સપાટી શું છે? ચળકાટવાળી. એટલે બહારની સપાટી કેવી છે? પરાવર્તક ના થાય એવી, એટલે કે બીજી સાઈડ ના દેખ. તો હવે આ વસ્તુ હતો, અહીંયા શું હોય? વર્તુળનું કેન્દ્ર હોય. વર્તુળનું શું હોય? કેન્દ્ર. એટલે આટલો ભાગ લઈ અને આપણે અહીંયા મૂકી દીધો છે. હવે આ અરીસો તો આપણને ખબર છે અંતર્ગોળ છે. હવે અહીં અરીસ, આ જે અરીસો લીધો છે આપણે, અંતર્ગોળ અરીસો લીધો છે, એના મુખ્ય વચ્ચો વચ્ચ જે કેન્દ્ર આવતું એને કહેવાય ધ્રુવપી. શું કહેવાય? ધ્રુવપી. એટલે કે અહીંયા અહીંયા જે આપણે છે એને શું કહેવાય? ધ્રુવપી. એટલે આને શું કહેવાય? તો કે ધ્રુવ. શું કહેવાય? ધ્રુવ. હવે અહીંયા જે આ સેન્ટર પોઈન્ટ છે એને શું કહેવાય? તો આ જે સેન્ટર પોઈન્ટ છે એને વક્રતા કેન્દ્ર કહેવાય. શું કહેવાય? વક્રતા કેન્દ્ર. એટલે એ અહીંયા હશે. આ શું છે? આપણો સી. અને સીને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. સમજ પડી? કારણ કે આ શું છે? વક્રતા કેન્દ્ર. હવે આ વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી આ બેના અંદરથી જે પસાર થાય છે રેખા, આપણને જે બ્લુ રંગની દેખાય છે ને, તો એને શું કહેવાય? તો એને કહેવાય મુખ્ય અક્ષ. તો આને શું કહેવાય? તો કે મુખ્ય અક્ષ. સમજ પડી? વચ્ચોવચ્ચ સેન્ટર પોઈન્ટ હોય એને કહેવાય પી, એટલે એને કહેવાય ધ્રુવ. પછી અહીંયા શું કહેવાય? તો કે થોડા અંતરે આવેલું હોય એને કહેવાય વક્રતા કેન્દ્ર. કારણ કે આખું સર્કલ થશે અને આ સર્કલના વચ્ચોવચ્ચ જે કેન્દ્ર હશે એને વક્રતાનું, જે આખો વક્ર છે એનું કેન્દ્ર, એટલે વક્રતા કેન્દ્ર. અને ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાથી જે સીધી રેખામાં પસાર થાય છે અક્ષ, એને મુખ્ય અક્ષ કહેવાય છે. એટલે શું? મુખ્ય અક્ષ કહેવાશે. ત્યારબાદ અહીં એક બિંદુ આવેલું હશે એને કહેવાશે એફ, એને કહેવાશે મુખ્ય કેન્દ્ર. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. એટલે કે એફને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. હવે આ જે પી છે
અને આ જે એપ છે આ બેના વચ્ચે જે છે એને સ્મોલ એપ વડે કહેવાય. શું? સ્મોલ એપ. અને ધુપી અને મુખ્ય કેન્દ્ર એફ આ બેના વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. એટલે તમને આ કેપિટલ એફમાં દર્શાય જે મુખ્ય કેન્દ્ર કહેવાય, અને આ છે એટલે કે ધ્રુવ પી છે એ, અને અહીંયા શું છે? એફ. આ બેના વચ્ચે એટલે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા શું છે? આ વક્રતા કેન્દ્ર છે અને આ ધ્રુવ પી છે. હવે આ બેના વચ્ચેના અંતરને આપણે શું કહેશું? તો એને કહેવાશે કેન્દ્ર વક્રતા કેન્દ્ર લંબાઈ. અહીંયા છે, અહીંયા વક્રતા ત્રિજ્યા, એને શું કહેવાય? આર તરીકે દર્શાવાય. આને શું કહેવાય? અહીંયા સી અને પી વચ્ચેના અંતરને શું કહેવાય છે? તો વક્રતા ત્રિજ્યા. શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. તો સમજણ પડી? ધ્રુવ પી અહીંયા સેન્ટર પોઈન્ટ હોય અને વક્રતા કેન્દ્ર આ બેના વચ્ચેથી જે પસાર થાય એને મુખ્ય અક્ષ, સેન્ટરમાં આવેલું હોય એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. ધ્રુવ પી અને કેન્દ્ર મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે કેન્દ્ર લંબાઈ. વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી આ બેના વચ્ચેના અંતરને શું કહેવાય? તો વક્રતા ત્રિજ્યા, અને જેને આર તરીકે દર્શાવાય. હવે અહીંયા વાત કરીએ તો અહીંયાથી આટલું અંતર છે. હવે આટલાથી આટલા અંતરને આપણે સ્મોલ એફ કહીએ છીએ, કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. તો આટલાથી આટલું અંતર એટલે કે એ બંને શું હશે? સરખું હશે. તો આ જે આર છે વક્રતા ત્રિજ્યા છે જેને આપણે આર તરીકે ઓળખીએ છીએ એના બરાબર શું લખાય? તો એફ આટલાથી આટલું એફ છે અને આટલાથી આટલું એ બંને માપ કહેવાય છે. તો આર બરાબર શું લખી શકાય? તો કે ટુ એફ. અહીંયા જે અરીસો છે એના અંદર કયા પ્રકાર આવવાના છે, એના અંદર કયા કયા પોઈન્ટ આવવાના છે? તો જે અરીસો કહેવાય એના વચ્ચો વચ્ચો હોય સેન્ટર પોઈન્ટમાં એને ધ્રુવ એટલે કે પી કહેવાય. પછી એનાથી સરખા અંતરે એક આવેલું હોય જે આપણે વાત કરી ને આખું છે એવી રીતે આ પણ એક આખું હશે ને, અને એનું કોઈ કેન્દ્ર હશે ને તો એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. હવે આ વક્રતા કેન્દ્ર એટલે અહીં કહેવાય તો શું? અહીં લખો તો આપણે તો ધ્રુવ તો પી, બીજું છે સી તો એને કહેવાય વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે સી. આ જે સિમ્બોલ છે યાદ રાખવાની છે. હવે એફ એટલે કે આના અંદરથી પી અને સીના અંદરથી શું? પી સીના અંદરથી જે પસાર થાય છે માંથી પસાર થાય એને શું કહેવાય? તો એને કહેવાય મુખ્ય અક્ષ. ત્યારબાદ ચોથા નંબરમાં વાત કરીએ તો આ એફ છે એને શું કહેવાય? તો કેપિટલ એફ એને મુખ્ય કેન્દ્ર કહેવાય. પાંચમા નંબર આ પી થી એફ વચ્ચેનું અંતર શું? પી થી એફ વચ્ચેનું અંતર આને શું કહેવાય? તો એફ એટલે કે કેન્દ્ર લંબાઈ. આટલેથી લઈને આટલા સુધી અહીંયા છે ને નીચે દોરી છે ને. ત્યારબાદ છઠ્ઠા નંબરમાં વાત કરીએ તો કે પીથી લઈને સી સુધી અહીંયા શબ્દ જ ખબર પડી જાય. વક્રતા તો પાછળ વક્રતા ત્રિજ્યા, અહીંયા કેન્દ્ર તો કેન્દ્રની લંબાઈ એટલે કેન્દ્ર લંબાઈ, વક્રતાની એટલે વક્રતા ત્રિજ્યા વપરાય. કારણ કે આટલેથી આટલું શું હોય? ત્રિજ્યા હોય, અને આપણે આર તરીકે દર્શાવીએ છીએ આમ પણ સરખું હોય આમ પણ આ રીતનું હોય છે તો એ આર કેપિટલ લીધો છે. પછી અહીંયા સર પીથી સી વચ્ચેનું એટલે કે ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાય? આર. અને એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. તો સરળતાથી સમજણ પડી જાય એવું છે અંતર્ગોળ. હવે જે પ્રમાણે અંતર્ગોળ અરીસાની અંદર હોય છે આ બધું, એવું જ બહિર્ગોળ અરીસાના અંદર હોય છે. હવે અંતર્ગોળ અરીસાની સપાટી કે ચળકાટવાળી હોય તો કે આરી. તો પ્રતિબિંબ પણ ક્યાં પડે? આ બાજુ પડવાનું છે. હવે એ પ્રતિબિંબને તમે ઝીલી શકો? તો કે હા, કોઈ પણ વસ્તુ. હવે અંતર્ગોળ અરીસામાં છે એ ટાઈપથી બહિર્ગોળ અરીસાના અંદર પણ હોય. તો અહીંયા અંતર્ગોળ અરીસો છે, ધ્રુવ પી છે, મુખ્ય શું છે? આ મુખ્ય કેન્દ્ર એફ, આને શું કહેવાય?
वक्रता केन्द्र सी आ बेना वच्चेनुं अंतर एने शुं कहेवाय तो के केन्द्र लंबाई आना वच्चेनुं अंतर तो शुं कहेवाय के वक्रता त्रिज्या। हवे अहींया शुं थशे अंतर्गोळ अरीसो हशे ने एना अंदर कोई पण प्रकाश पड़शे तो ए अथड़ाईने क्या आवशे अंदरनी बाजू आवशे कारण के एनी सपाटी कई छे चढ़काटवाळी अंदरनी अहींया पण जशे तो अथड़ाई क्या जशे अहींया। हवे आनाथी ऊंधुं अहींया बहिर्गोळ अरीसामां थशे तो बहिर्गोळ अरीसाना अंदर पी एफ अने सी शुं हशे ए बीजी बाजू हशे तो क्या हशे तो के ए अहींया आ शुं छे बहिर्गोळ अरीसो छे एटले अहींया प्रतिबिंब पड़शे तो ए शुं छे विवर्तन थशे। હવે અહીંયા પી અહીંયા છે તો એફ અને સી એ અંદરની બાજુ હશે એટલે કે આ બાજુ હશે અહીંયા ક્યાં હતું ચળકાટ સાઈડ હતું જ્યારે બહિર્ગોળ અરીસાને શું હોય છે જે પેલી સાઈડ હોય ને એ બાજુ છે અહીંયા એફ હશે તો બહિર્ગોળ અરીસો જ્યારે બી હશે ને તો અહીંયા શું હશે તો કે પી આપણા હાલા બાજુ આ બહિર્ગોળ અરીસો દોરાઈ ગયો। હવે અહીંયા શું હશે કારણ કે આ અરીસો આમથી દોરાતો હશે વર્તુળામાં છે ને અહીંયા આપણે સમજવા માટે આને વર્તુળ તરીકે તો અહીંયા આમ થઈને આમ વર્તુળ હશે કોઈ તો આનું કેન્દ્ર કયો હશે તો અહીંયા હશે તો સી તમારું ક્યાં આવવાનું અહીંયા આમ હતું તો એનું સી અહીંયા આવતો હતો તો આનું સી અહીંયા આવશે આ બેના વચ્ચે પસાર થશે એને શું કહેવાય મુખ્ય અક્ષ અહીંયા શું હશે તો કે સ્મોલ એફ આ બેના વચ્ચેનું સ્મોલ એફ અને આના વચ્ચેનું શું થાય કેપિટલ આ સિમ્પલ આ બધાના અંદર આ બાજુ હતું આના અંદર કેમ આ બાજુ હતું કારણ કે વર્તુળ આ બાજુ બનતો હતો ગોળી અરીસો આ બાજુ બનતો હતો તો એના તો આજના આપણા ભાગના અંદર જોયું તો કે એક તો પરાવર્તનના નિયમો જોઈએ પરાવર્તનના નિયમો બાદ આપણે જોયું કે જે અરીસો છે ગોળી અરીસો એના અંદરથી બે અરીસા અંતર્ગોળ અરીસો એટલે કે કોનકેવ અને બહિર્ગોળ અરીસો એટલે કે કોન્વેક્સ અરીસો એના વિશે આપણે વાત કરી ત્યારબાદ એના અંદર કયા કયા પોઈન્ટ એટલે કે મુખ્ય કેન્દ્ર ધ્રુવ આ બધા વિશેની વાત કરી એ તમને પૂછાઈ શકે છે કે મુખ્ય અક્ષ એટલે શું એટલે કે પી અને સી એટલે કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી એક અક્ષ કે જેને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે તો આ એક ચેપ્ટરનું શું છે બેઝિક નોલેજ છે કે જેના થકી તમે આગળ જે અરીસાના અંદર પ્રતિકૃતિઓ પાડવાની છે જે પ્રતિબિંબ પાડવા છે એના માટે આ બહુ જ ઉપયોગી છે અને એ આજના આ વિડીયોમાં આપણે વાત કરી છે તો આજના વિડીયોમાં બસ આટલું જ થેન્ક યુ।